એન્ટીરિયર એન્કલ ફ્યુઝન એટલે કે અગ્રવતી ઘૂંટીનું જોડાણ એક પ્રકારની ઓપરેશનની ખુલ્લી પ્રક્રિયા છે કે જે એન્કલના હાડકાને એકબીજા સાથે ફ્યુઝ કરે છે અથવા જોડે છે એન્કલ એટલે કે પગની ઘૂંટી એ એક સાંધો છે કે જે પગને પગના પંજાની સાથે જોડે છે પગની ઘૂંટીના સાધામાં સામેલ છે પગના નીચેના બે હાડકાં કે જેને ટીબિયા અને ફેબ્યુલા કહેવાય છે અને ઘૂંટીનું હાડકું કે જેને ટેલસ કહેવાય છે એક સાથે ટીબિયા અને ફેબ્યુલાના અંતના ભાગો ભેગા મળીને એક મોટીસ એટલે કે વિંધ અથવા સ્લોટ બનાવે છે જે પગના ઘૂંટીના સાધાનું તળિયું બને છે પેશીઓ જેને લિગમેન્ટ્સ એટલે કે અસ્થિબંધન ટેડન્સ એટલે કે રજ્જુ કે કંટ્રાઓ કહેવાય છે તેઓ પગની ઘૂંટીના સાધાના હાડકાને આધાર આપે છે લિગમેન્ટ્સ હાડકાને હાડકા સાથે જોડે છે અને ટેડન્સ સ્નાયુના હાડકા સાથે જોડે છે આ પગની ઘૂંટીનો સાંધો પંજાને ઉપર નીચે હલાવવામાં મદદ કરે છે હાડકાના અંતના ભાગ પર આવેલ આર્ટિક્યુલર કાર્ટિલેજ કોમલાસથી એક સુવાળું આરામથી તેના પરથી સરકી શકાય તેવું આવરણ છે જેના કારણે સાંધો સહેલાઈથી હલનચલન કરી શકે છે એન્કલ ફ્યુઝન જે આર્થોડ્રેસિસ તરીકે પણ ઓળખાય છે એક સર્જિકલ પ્રક્રિયા એટલે કે ઓપરેશન છે કે જે એન્કલ એટલે કે પગની કુટીના હાડકાને એક સાથે જોડી દે છે જેથી કરીને તેઓ એકબીજા સાથે વધારે ઘસાય નહીં ડોક્ટરો એવી પરિસ્થિતિમાં તમને આ પ્રક્રિયા કરાવવા માટેની સલાહ આપે છે કે જેઓના કારણે પગની ઘૂંટીના સાદામાં ગંભીર ઇજા કે દુખાવો થાય સૌથી સામાન્ય પરિસ્થિતિ છે ઓસ્ટીઓઆથ્રાઇટિસ એટલે કે અસ્થિવા જે ડિજનરેટિવ જોઈન્ટ ડિસીઝ તરીકે પણ ઓળખાય છે ઓસ્ટીઓઆથ્રાઈટીસ એટલે કે અસ્થિવાના અંતના તબક્કામાં હાડકાના અંતના ભાગનું આવરણ કરતી કાટી એટલે કે કોમલાસ્થિ ખૂબ ઘસાઈ જાય છે અને તેના કારણે હાડકું એકદમ ખુલ્લું થઈ જાય છે આની સાથે બોની પ્રોજેક્શન એટલે કે હાડકામાં થતું પ્રક્ષેપણ કે જેને આપણે હાડકું વધવું કે તેની વૃદ્ધિ થવાના કારણે સાંધામાં સોજો આવો દુખાવો થાય છે અને તેની હલનચલન એકદમ મર્યાદિત થઈ જાય છે બીજી પરિસ્થિતિ કે જેમાં એન્કલ ફ્યુઝનની જરૂર પડી શકે છે તે છે રૂમોટોડ આથરાઈટીસ એટલે કે આમ વાત કે જેમાં દર્દીનું પોતાનું રોગપ્રતિકારક તંત્ર જ તેના સાંધા ઉપર આક્રમણ કરે છે એવી કોઈપણ સ્થિતિ કે જે સાંધાની સપાટીનો નાશ કરે છે જેમ કે હાડકામાં લાગેલ ગંભીર સંક્રમણ અથવા હાડકાની પેશીનું મૃત્યુ પામવું એટલે કે નાશ થવો કે જેને નેક્રોસિસ કહેવાય છે આ પરિસ્કિત ટોનમાં પણ એન્કલ જોઈન્ટના ફ્યુઝનની જરૂર પડી શકે છે પ્રક્રિયાની શરૂઆત પગના ઘૂંટીના આગળના એન્ટીરિયર ભાગમાં ચેકો મૂકીને કરવામાં આવે છે તે પછી તમારા સર્જન તમારા પગની ઘૂંટીમાં રહેલ ટીબિયા અને ટેલસના હાડકાઓની વચ્ચેની જગ્યાને જોવા માટે અને તેનું નિરીક્ષણ કરવા માટે તેને ખોલે છે ટીબિયાની નીચેની સપાટીમાંથી થતી ક્ષતિગ્રસ્ત કોમલાસથી અને હાડકાને દૂર કરવામાં આવશે ટેલસની ઉપરની સપાટીને પણ આ જ પ્રક્રિયામાં કરવામાં આવશે તે પછી સર્જન આ હાડકાને એકબીજા સાથે સ્ક્રુ અથવા મેટલ પ્લેટ અને સ્ક્રુ વડે જોડી દેશે હાડકાની પેશીઓ બનાવવા માટે દર્દીના પેડના હાડકામાંથી કે પછી ટીબિયાના ઉપરના ભાગમાંથી લેવામાં આવી શકે છે અથવા તો બેકમાંથી આવી શકે છે આનો ઉપયોગ સાંધામાં રહેલ જગ્યાને ભરવા માટે અને હાડકાને એકબીજા સાથે વિકસાવવામાં મદદ કરવા માટે બોનગ્રાફ્ટ તરીકે કરવામાં આવશે છેવટે ચામડીમાં મૂકેલ કાપાને ટાંકા લઈને બંધ કરી દેવામાં આવશે એન્કલ ફ્યુઝન કરાવ્યા પછી દર્દી ક્યારેય પોતાના એન્કલ જોઈન્ટ એટલે કે પગની ઘૂંટીના સાંધાની હલનચલન નહીં કરી શકે જોકે ફ્યુઝન કરાવ્યા પછી હાડકાની આથ્રેટિક સપાટીનો એકબીજા સાથે ઘસાવાથી થતો દુખાવો દૂર થઈ જાય છે અને પંજામાં રહેલ બીજા સાંધાઓ તેને મર્યાદિત હલનચલન કરવામાં મદદ કરે છે